પંચમહાલ હાલોલમાં કોંગ્રેસ સમિતિ દ્વારા યુપીના હાથરસમાં કુમારી પર બળાત્કારના વિરોધમાં મામલતદારની આવેદનપત્ર આપવામાં આવ્યું। હાથરસની બળાત્કારની ઘટનાને લઈને ઠેર ઠેર બળાત્કારીઓને ફાંસી આપવાની માંગ ઉઠવા પામી છે। યુપીના હાથરસમાં જે બળાત્કારીઓ દ્વારા કુમારીનું અપહરણ કરીને તે કુમારી પર બળાત્કાર કરીને તેની જીભ કાપીને બારોબાર કુમારીને અગ્નિદહન કરવામાં આવ્યું જેવી અનેક જે સખત દુઃખદ ઘટના કહી શકાય તેમાં બળાત્કારીઓને કડકમાં કડક ફાંસીની સજા આપવામાં આવે એવી રજૂઆત તમામ દ્વારા કરવામાં આવી ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે પણ હાલોલ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। હાથરસ કાંડમાં જે પણ સંડોવાયેલા હોય તેમને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે એવી આખા દેશમાં માંગ ઉઠવા પામી છે। તેમજ હાલોલ તાલુકાના ખેડૂતોને વધુ વરસાદના કારણે ખેતી નિષ્ફળ જવાથી હાલોલના ખેડૂતોને પાક વીમો મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો। તેમાં હાલોલ શહેરના તેમજ તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ હાલોલ। ભાજપ સરકાર સત્તામાં આવી 2014 થી ત્યારથી આંકડા જોઈએ NCRB ના કે 2014 થી 2018 સુધીમાં ભારત દેશમાં 1,35,000 મહિલાઓ ઉપર બળાત્કાર થયા। આ તો ઓફિશિયલ આંકડા છે, એના સિવાય પણ ઘણા આંકડાઓ છે જે પ્રસિદ્ધ થતા નથી। વધુમાં જે હમણાં જ હાથરસની ઘટના બની, હાથરસની ઘટનામાં જે ઘટનાને દબાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા, વધુમાં જે મનીષા નામની દીકરી હતી તેનો મૃતદેહ પણ તેમના પરિવારને આપ્યા વગર રાતોરાત સળગાવી દેવામાં આવ્યો અને તંત્ર, પોલીસ હોય કે તંત્ર હોય, તેના દ્વારા આ મુદ્દાને દબાવવા માટે જે અથાગ પ્રયત્નો કર્યા એમને પણ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। અને અમારી માંગ એવી છે કે જે પણ તંત્ર અને પોલીસ આ વસ્તુમાં સામેલ હોય તેમને પણ સજા કરવામાં આવે અને જે બળાત્કારીઓ હોય તેમને તાત્કાલિક ધોરણે પકડીને તેમને ફાંસીની સજા કરવામાં આવે। કારણ કે આ ભાજપ સરકાર માત્ર બેટી બચાવો અને બેટી પઢાવોના નારાની વાત કરે છે, પણ શું આ રીતે બેટી બચશે બેટી પઢશે? માત્ર ખોટા વાયદાઓ કરીને આ દીકરીઓ સાથે પણ તે અત્યાચાર કરી રહ્યા છે। વધુમાં અમારી માંગ એ પણ છે કે યોગી સરકારમાં યોગીજી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે અને આગામી સમયમાં આ મુદ્દા પર જો ન્યાય પીડિતાને નહીં મળે તો અમે રસ્તા ઉપર આવશું અને રસ્તા રોકો આંદોલન પણ કરીશું। વધુમાં આજરોજ અમે ખેડૂતો માટે પણ આંદોલન કર્યું છે કે જે હાલોલ તાલુકો હોય, ગોગંબા તાલુકો હોય કે જાંબુઘોડા તાલુકો હોય અને સમગ્ર પંચમહાલ જિલ્લો હોય તેને અછતગ્રસ્ત જાહેર કરવામાં અને જે ભાજપ સરકારે સહાય જાહેર કરી છે તેમાં આ તાલુકાઓને અને પંચમહાલ જિલ્લાને બાકાત રાખવામાં આવે છે। એની પણ અમારી માંગ છે કે હાલોલ તાલુકો હોય, ગોગંબા કે જાંબુઘોડા તાલુકો હોય, તાત્કાલિક ધોરણે તેમને સહાય પેકેજમાં જાહેર કરવામાં આવે અને તેમને પણ સહાય ચૂકવવામાં આવે, નહીં તો અમે ખેડૂતો સાથે મળીને આ હાલોલ અને ગોગંબા અને જાંબુઘોડામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું, રસ્તા રોકો આંદોલન કરીશું અને થશે તો અમે પ્રધાનમંત્રીથી માંડીને મુખ્યમંત્રીના પૂતળા દહન પણ કરીશું। જી આપનો ગુરુરાજસિંહ ચૌહાણ, હાલોલ વિધાન